આવવાનું છે. અને કૃષ્ણએ પોતાની વાણીમાં કહ્યું કે હું આવતીકાલે તારા ઘરે આવીશ. આ ગોપી એટલે કોણ? ભગવાનનો પરમ ભક્ત. આ જે કથા છે એ ભગવાનની અનુભૂતિની કથા છે. આ જે કથા છે એ ઈશ્વરના સાક્ષાત્કારની કથા છે. એક સામાન્ય જીવ ઈશ્વરને આમંત્રણ આપે છે કે હે હરિ, હે પરમાત્મા, હે ભગવાન, હું તારી પાસે આવી શકું એમ છું નહીં, પણ હું તને નોતરું આપું છું, તને આમંત્રણ આપું છું કે તારે મારા ઘરે આવવાનું છે. એકનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી ગઈ. કનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી. અને કોઈએ ઊભું નથી જવાનું, બેઠા બેઠા આ કથાને સાંભળતા સાંભળતા કીર્તન કરવાનું છે. એ ભાન ભૂલી ગઈ રે ગોપી ગાંડી ઘેલી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી. કનૈયાએ હા કીધી, કૃષ્ણએ જ્યાં હા કીધી ત્યાં તો હવે ગોપીને રાત્રે ઊંઘ નથી આવતી. મારો કનૈયો આવશે, આવતીકાલે મારો નાથ આવશે. આ જીવ એ ઈશ્વરને પુકાર કરે, ઈશ્વરીય સ્મરણમાં, ભગવત સ્મરણમાં આ જીવ સૂઈ શકતો નથી કે ક્યારે મારા ઘરે ઈશ્વર આવશે. સવાર પડી, ગોપી વહેલી સવારે ઉઠી ગઈ છે. પથારી ઉપરથી ઊભા થઈ આજને કંઈ યાદ આવતું નથી. બસ મનમાં એક જ ભાવ છે કે કનૈયો આવશે, કનૈયો આવશે, કનૈયો આવશે. એ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ. એ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ. હો સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ. એ ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે એ ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. સવાર થઈ, જેમ તેમ કરી કપડા પહેર્યા છે અને વિચાર કરે છે કનૈયો આવશે તેને ગઈકાલનું વાસી પાણી ન પોવાય, એટલે ચોખ્ખું જળ હું ભરતી આવું. એટલે એ પાણી ભરવા માટે જાય છે, પણ રસ્તામાં પણ એક જ ભાવ છે, કનૈયો આવશે, કનૈયો આવશે, આજ મારા ઘરે મારો કનૈયો આવશે. ખાલી બેડા લઈને આવી, ખાલી બેડા લઈને આવી, ભરેલા ભૂલી ગઈ. નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી. આજ કનૈયો આવશે હું એનું સ્વાગત કેમ કરીશ? એટલે પાણી ભર્યું, પણ પોતાના ભરેલા બેડા ન્યા ન્યા કુવે છોડી દીધા, અને બીજી કોઈ ગોપીના જે ખાલી બેડા હતા ને એ ખાલી બેડા પોતાના માથે રાખી અને દોડતી દોડતી પાછી પોતાના ઘરે આવી. ક્યાંક મારી પેલા ઈશ્વર આવી ન જાય, ઈશ્વર આવે અને ક્યાંક હું જ મારા ઘરમાં ન હોઉં તો. આજ મારો કનૈયો આવશે, આજ મારો કનૈયો આવશે. વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ હો. વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ હો. વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ હો. વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. એ પાટલા ઉપર પીરસી આવી હો, આવી થાળી ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું
કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે એવો ભાવ છે. અને કહે છે કે કૃષ્ણ આવ્યા એટલે એને આસન આપતા ભૂલી ગઈ. પેલા જમવા બેઠી વિવેક ભૂલી ગઈ, પેલા જમવા બેઠી વિવેક ભૂલી ગઈ. એ જમી પરવારી પૂછવા લાગી, હો જમી પરવારી પૂછવા લાગી, રસોઈ કેવી થઈ કાનાનું. ઘણી રસોઈ બનાવી છે, કનૈયાને ખીર બહુ ભાવે, ખીર બનાવી છે, પણ ખીરની અંદર ખાંડ નાખતા ભૂલી ગઈ અને ખોબો ભરીને મીઠું નાખી દીધું. પાટલાની ઉપર બધા પકવાન પીરસ્યા. બોલો ભાગવત ભગવાન કી જય. પકવાન પીરસ્યા છે, કનૈયા તું જમજે, કનૈયા તું જમજે. પણ કનૈયાને જોતા જોતા આ ગોપી એટલી બધી ઘેલી બની ગઈ કે પોતે જમવા લાગી. જેટલું બનાવ્યું હતું બધું પોતે એકલી જ આ ગોપી જમી ગઈ. અને જમ્યા પછી પાછું કનૈયાને પૂછવા લાગી, કાનુડા કનૈયા તું મને કહેતો ખરા મારી રસોઈ કેવી હતી? કનૈયા તું મને કહે તો ખરા કે મારા ભજન કેવા હતા? કનૈયા મેં જન્મો જન્મો સુધી તારા કીર્તન કર્યા છે, જન્મો જન્મો સુધી તારી કથાને સાંભળી છે, આજ તું મને કહે તો ખરા કે મારા ભજન ફળ્યા કે નહીં? મેં તારા કીર્તન ગાયા છે, મારા કીર્તન તને કેવા લાગ્યા? આ મારી રસોઈ તને કેવી લાગી? એક કાનો મારો હસીન બોલ્યો, હાથ તાળી દઈ હો, મારો હસીન બોલ્યો, હાથ તાળી દઈ. કાનો મારો હસીન બોલ્યો, હાથ તાળી દઈ. મારો મારો હસીન બોલ્યો, હાથ તાળી દઈ. એ રાધાજી તો રોજ જમાડે હો, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં કનાને. ત્યારે કાનાએ એ ગોપીના હાથમાં આમ તાળી પાડી છે. એ જ્યાં તાળી પાડી ત્યાં કહે છે કે ગોપી નહી ભવે ભવની ભૂખ ભાંગી ગઈ. જ્યાં કનૈયાએ ગોપીના હાથમાં તાળી પાડી ત્યાં તો જન્મે જન્મના બંધનો તૂટી ગયા છે. ચાલુ રાખો. કહે કે જ્યાં ભગવાનનો સ્પર્શ થયો, કે ભગવાનનો સ્પર્શ થતા જન્મો જન્મોનો અજ્ઞાન દૂર થયો, કે કૃષ્ણનો પ્રકાશ જીવનમાં આવ્યો. ભગવાનને માખણ ભાવે છે, પણ એ કયું માખણ? એ વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, કનાને માખણ ભાવે રે, કનાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, કનાને મિશ્રી ભાવે રે. એ ધારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું છે, મારી ધરાવું ને ભૂખરા ધરું ઘેવર ધરું છે, વાલા ને માખણ ભાવે રે, વાલા ને મિશ્રી ભાવે, વાલા ને માખણ ભાવે. નવનીતમ
ચિત રૂપી જે માખણ છે ને એ કૃષ્ણ ચોરી લે છે. આ ચિત રૂપી જે માખણ છે, ચિત રૂપી જે નવનીત છે એ કૃષ્ણને પ્રિય છે. ઘણીવાર કોઈ ભક્ત છે એ ભગવાનને પોતાનું ચિત આપતો નથી, તો ભગવાન એટલા દયાળુ છે કે ભક્તના ઘરે જઈ અને એનું ચિત રૂપી માખણ ચોરી લે છે. શિરો ધરાવું ને શિખંડ ધરું સુતર ફેણી સહી હો, ધરાવું ને શિખંડ ધરાવું સુતર ફેણી સહી એ શિરો ધરાવું ને શિખંડ ધરું સુતર ફેણી સહી, શિરો ધરાવું શિખંડ ધરાવું સુતર ફેણી સહી એ ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા નહીં, ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. ચિત રૂપી માખણ ભગવાન ચોરે છે, માટે ભગવાનનું નામ છે ચિત ચોર. ભગવાન માત્ર માખણ નથી ચોરતા, પણ ભગવાન ભક્તનું મન ચોરી લે છે. કૃષ્ણ ગોકુળમાં રહી અનેક મધુર લીલાઓ કરે છે, કારણ કે આ ગોકુળની દરેક ગોપી એ જન્મો જન્મોથી સાધના કરનાર જીવ છે. જન્મો જન્મોની સાધના ફળી એટલે આ ગોકુળમાં આ બધા જીવો આવી શક્યા. દરેક ગોપીનો ભાવ જુદો છે, કારણ કે દરેક જીવનો સ્વભાવ જુદો છે. આપણા હૃદયમાં જ્યારે ગોપી ભાવ પ્રગટે ત્યારે કૃષ્ણ મિલન થાય. ભગવાનની કથા સ્વભાવને પણ ફેરવી નાખે છે, ભગવાનની કથા પ્રકૃતિને ફેરવી નાખે છે. આ ગોકુળની અંદર એક ગોપી છે કે જેનું નામ છે પ્રભાવતી, એ નવી નવી પરણીને અહીંયા આવી છે ગોકુળમાં. આ પ્રભાવતી નામની જે ગોપી છે એ બહુ ઝઘડાખોર છે, વાત વાતમાં ઝઘડો કરે અને બહુ માથા ભારે છે. એક વખત ગોકુળની બધી ગોપીઓ બેઠી છે, એમાં આ પ્રભાવતી કહે કે તમારી ઘરે આવી આ નંદનો દીકરો ચોરી કરે છે, પણ એ જો કનૈયામાં તેવડ હોય તો મારી ઘરે આવીને ચોરી કરીને દેખાડે. તમારી ઘરેથી બધું ચોરી જાય છે અને પછી તમે યશોદાને ફરિયાદ કરો છો તો યશોદા માનતા નથી, તમે બધા ખોટા પડો છો. મારી ઘરે જો એ ચોરી કરવા આવે તો એને હું દેખાડી દઉં, તો હું એને એવી શિક્ષા આપું કે જીવનભર એ કોઈથી ચોરી ન કરે. ભગવાન તો અંતર્યામી છે, ભગવાને આ પ્રભાવતીના અંતરની વાત જાણી લીધી. બીજા દિવસે આખું મંડળ ભેગું થયું છે, બધા ગોવાળિયાઓ પૂછે છે કૃષ્ણ આજ કયા ઘરનો વારો લેવો છે. કૃષ્ણ કહે કે આજે તો પ્રભાવતીના ઘરે જવું છે. એટલે ગોવાળિયાઓને થોડોક ડર લાગ્યો છે, કહે કે હજી તું એ પ્રભાવતીને ઓળખતો નથી, એ બહુ કઠોર છે, બહુ માથા ભારે છે, ઝગડાળુ સ્ત્રી છે. કૃષ્ણ કહે કે ગમે હોય આજે જવું છે તો પ્રભાવતીના ઘરે જ.
પ્રભાવતી છે એ પોતાનું ઘર બંધ કરી અને ગોકુળના સીમાડે આવેલ કુવાના કાંઠે પાણી ભરવા માટે જાય છે અને પાછળથી આ કૃષ્ણ અને બધા મિત્રો આ પ્રભાવતીના ઘરમાં આવી ગયા છે. ઘરમાં આવી અને ગોતે છે કે માખણ ક્યાં છે, માખણની માટકી ક્યાં છે. ત્યાં એક ગોવાળનું ધ્યાન ગયું કે આ પ્રભાવતી કેટલી ચતુર છે. પ્રભાવતીએ આ માખણની માટલીને અગાસીની છત ઉપર ટીંગાડી રાખી છે. હવે આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચશું? કૃષ્ણ કહે કે એક યુક્તિ છે, આઠ જણા તમે નીચે ઉભા રહો, આઠ ની ઉપર છ જણા ઉભા રહેશે, છ ની ઉપર ચાર જણા ઉભા રહેશે, ચાર ની ઉપર બે જણા ઉભા રહેશે અને એ બે જણાની ઉપર હું એક ઊભો રહી અને આ માટલી નીચે ઉતારી લઈશ. એવી રીતે મંડળ થયું. ગોવાળિયાઓએ પોતાના દેહથી એક પિરામિડ બનાવ્યો અને બધાથી ઉપર કૃષ્ણ આવ્યા અને જ્યાં એ માખણની માટલી પકડી ત્યાં તો પ્રભાવતીએ બાણનું ઉઘાડ્યું. હાથમાં મોટો ધોકો છે. આ પ્રભાવતીના હાથનો ધોકો જોઈ બધા ગોવાળિયાઓ એકની ઉપર એક પડ્યા છે અને કૃષ્ણ એટલા આ માટલીને પકડી અને ઉપર ટીંગાઈ રહ્યા છે. પ્રભાવતી ગોવાળિયાઓને કહે કે તમારો કોઈનો કંઈ વાંક નથી, તમે બધા ઘરે વયા જાઓ, મારે આ કૃષ્ણની સાથે જ વાતચીત કરવી છે. કૃષ્ણ આમ અગાસીની છત ઉપર લટકેલા છે અને કહે, હે પ્રભાવતી, તું મને નીચે ઉતારી દે, હવે હું તારા ઘરે ચોરી કરવા નહીં આવું. પ્રભાવતી કહે કે એમ નહીં, હું તારી માને અહીંયા બોલાવી લાવું એટલે એ જોવે. તું ક્યારેય અમને સાચો પડવા જ નથી દેતો. હવે કૃષ્ણે અદ્ભુત લીલા કરી છે, આંખમાં આંસુ આવી ગયા છે. એ પ્રભાવતી, તું કેટલી કઠોર છે, તારામાં જરાય દયા નથી. મારું ઘર કેટલું આઘું છે, ત્યાં તું જઈશ, મારી માં કંઈક કામ કરતી હશે, એ કામ પૂરા કરીને અહીંયા આવશે, ત્યાં સુધી આ મારી શું દશા થશે? તું મારા હાથ તો જો કેટલા કોમળ છે, ત્યાં સુધી હું અહીંયા ટીંગાયેલો કેમ રહીશ? આમ કહી અને ભગવાન રડવા લાગ્યા છે. તો પ્રભાવતીનું હૃદય પણ પીગળ્યું છે કે વાત તો સાચી છે, ભલે ચોર છે પણ એનું રૂપ કેટલું સુંદર છે. આવી રીતે આને હેરાન ન કરાય. સુર આપજો. કહે પ્રભાવતીને દયા આવી એટલે કૃષ્ણને નીચે ઉતાર્યા છે અને કૃષ્ણનો હાથ આમ જોરથી પકડ્યો છે. કૃષ્ણનો હાથ જોરથી પકડી અને કહે કે હું તને પકડી અને તારી ઘરે લઈ જાઉં એટલે સાબિતી થાય કે તું ચોર છે. કૃષ્ણ કહે કે કંઈ વાંધો નહીં. પ્રભાવતી કૃષ્ણને પકડી અને ગોકુળની એ નાની નાની શેરીઓમાંથી જઈ રહી છે. ચોરો આવ્યો છે, રામજી મંદિર આવ્યું. રામજી મંદિર ના ઓટલા ઉપર આઠ દસ વૃદ્ધો બેઠા છે એટલે હવે કનૈયાએ લીલા કરી પ્રભાવતીને કહે, હે પ્રભાવતી, તને શરમ નથી આવતી? આ કઈ તારા બાપનું ગામ નથી, આ તારું સાસરું છે, અહીંયા ગામના વડીલો બેઠા છે. પ્રભાવતીએ કઈ ધ્યાન ન આપ્યું. કૃષ્ણ કહે તારે લાજ કાઢવી જોઈએ. તોય પ્રભાવતીએ ધ્યાન ન આપ્યું એટલે કૃષ્ણએ આમ જોરથી રાડ પાડી. જે બધા વડીલો બેઠા હતા ને ભગવાનની માળા કરતા હતા,
કૃષ્ણએ કીધું કે દાદા રામ 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 રામ. ત્યાં તો બધાએ વડીલોએ આમ પ્રભાવતીની સામે જોયું એટલે હવે પ્રભાવતીને શરમ આવી. એટલે આમ થોડીક વાર હાથ મૂકી અને પ્રભાવતીએ આમ લાજ કાઢી છે. બન્યું એવું કે એટલી વારમાં પાછળથી આ પ્રભાવતીનો દેર આવી રહ્યો હતો. પ્રભાવતીએ આમ લાજ સરખી કરી અને જ્યાં કૃષ્ણનો હાથ પકડવા જાય ત્યાં કૃષ્ણએ પોતાના બદલે પ્રભાવતીના દેરનો હાથ એના હાથમાં પકડાવી દીધો. અને પ્રભાવતી ઝડપથી દોડવા માંડી અને કૃષ્ણ પાછળ જઈ અને બીજી શેરીમાંથી ટૂંકા રસ્તે થઈ અને પોતાના ઘરે પહોંચી ગયા. પ્રભાવતી ફળિયામાં આવી અને રાડ પાડે છે કે માં આજ જો હું ચોરને પકડી લાવી છું. યશોદા બહાર આવે છે. બહાર આવતા આવતા જોવે છે તો ઓરડાની અંદર કૃષ્ણ નિરાતે સૂતા છે. એટલે યશોદાને થોડોક વધારે ક્રોધ આવ્યો. કહે કે પ્રભાવતી તું કોને ચોર કહે છે? અને આમ કરીને આમ પ્રભાવતીએ હાથ કર્યો કે જો આ ચોર છે. એટલે યશોદા પણ હસે છે કે કહે કે જરાક આમ લાજ ખોલીને જોતો ખરા કોણ છે? તારા પતિનો જ નાનો ભાઈ છે. પ્રભાવતીને સંકોચ થયો છે, શરમ આવી છે. પ્રભાવતી એટલે એવો જીવ કે જે હંમેશા પોતાના પ્રભાવમાં રહે છે. હું જ કઈક છું, મારા હિસાબે જ આ જગત ચાલે છે. ત્યારે ઈશ્વર એવા જીવને અપનાવવા માટે લીલા કરે છે. ત્યારે ઈશ્વર એવા જીવને પોતાના સ્વભાવનો પરિચય કરાવે છે. સંત કોને કહેવાય? તો કે જે પ્રભાવ છુપાવે અને સ્વભાવ દેખાડે એ સંત. અને સામાન્ય મનુષ્ય કેવો હોય? તો કે સ્વભાવ છુપાવે અને પ્રભાવ દેખાડે. સામાન્ય માણસને ક્યારે ઈશ્વર મળે નહીં, જ્યારે સંતપણું આપણા જીવનમાં આવે કે આપણે આપણા સ્વભાવમાં રહીએ, પ્રભાવને છુપાવી. સંત સ્વભાવથી સરળ હોય છે, સંત સ્વભાવથી સહજ હોય છે. અને આ જ સરળતા અને સહજતા ઈશ્વરને અતિશય પ્રિય છે. એટલે ભગવાનને સંત અતિશય પ્રિય છે. આમ આ પ્રભાવતીની કથાનો સુંદર બોધ આપણને આપ્યો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે પણ કોઈ સંતો મહંતોનું નામ અહીંયાથી બોલવામાં આવે એમને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવજો. પૂજ્ય સેવાદાસ બાપુના માતા પિતા અહીંયા ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કે અહીંયા પધારો. હા, જેમનું નામ બોલવામાં આવે એ બધા પધારજો. હલો, હવે થોડી વાર માટે આપણે બહારથી આવેલા સાધુ સંતોનું સન્માન કરી લઈએ. તો પહેલા સેવાદાસના પૂર્વાશ્રમના બા બાપુજી અહીંયા આવેલા છે, પ્રભાબેન અને મનસુખભાઈ કાકરિયા ભટલીથી, એમનું સ્વાગત સેવાદાસ કરશે. હા, આરતી અને સન્માન બંને.
જો હું ચોર ને પકડી લાવી છું. યશોદા બહાર આવે છે, બહાર આવતા આવતા જોવે છે તો ઓરડાની અંદર કૃષ્ણ નિરાતે સૂતા છે. એટલે યશોદાને થોડોક વધારે ક્રોધ આવ્યો, કહે કે પ્રભાવતી તું કોને ચોર કહે છે? અને આમ કરીને આમ પ્રભાવતીએ હાથ કર્યો કે જો આ ચોર છે. એટલે યશોદા પણ હસે છે, એ કહે કે જરાક આમ લાજ ખોલીને જોતો ખરા કોણ છે, તારા પતિનો જ નાનો ભાઈ છે. પ્રભાવતીને સંકોચ થયો છે, શરમ આવી છે. પ્રભાવતી એટલે એવો જીવ કે જે હંમેશા પોતાના પ્રભાવમાં રહે છે. હું જ કઈક છું, મારા હિસાબે જ આ જગત ચાલે છે, ત્યારે ઈશ્વર એવા જીવને અપનાવવા માટે લીલા કરે છે, ત્યારે ઈશ્વર એવા જીવને પોતાના સ્વભાવનો પરિચય કરાવે છે. સંત કોને કહેવાય? તો કે જે પ્રભાવ છુપાવે અને સ્વભાવ દેખાડે એ સંત. અને સામાન્ય મનુષ્ય કેવો હોય? તો કે સ્વભાવ છુપાવે અને પ્રભાવ દેખાડે. સામાન્ય માણસને ક્યારે ઈશ્વર મળે નહીં, જ્યારે સંતપણું આપણા જીવનમાં આવે, કે આપણે આપણા સ્વભાવમાં રહીએ, પ્રભાવને છુપાવી. સંત સ્વભાવથી સરળ હોય છે, સંત સ્વભાવથી સહજ હોય છે. અને આ જ સરળતા અને સહજતા ઈશ્વરને અતિશય પ્રિય છે. એટલે ભગવાનને સંત અતિશય પ્રિય છે. આમ આ પ્રભાવતીની કથાનો સુંદર બોધ આપણને આપ્યો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે પણ કોઈ સંતો મહંતોનું નામ અહીંયાથી બોલવામાં આવે એમને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવજો. પૂજ્ય સેવાદાસ બાપુના માતા પિતા અહીંયા ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કે અહીંયા પધારો. હા, જેમનું નામ બોલવામાં આવે એ બધા પધારજો. હલો, હવે થોડી વાર માટે આપણે બહારથી આવેલા સાધુ સંતોનું સન્માન કરી લઈએ. તો પહેલા સેવાદાસના પૂર્વાશ્રમના બા બાપુજી અહીંયા આવેલા છે, પ્રભાબેન અને મનસુખભાઈ કાકરિયા ભટલીથી, એમનું સ્વાગત સેવાદાસ કરશે. હા, આરતી અને સન્માન બંને. બાપુ એક મિનિટ. હા, માતા પિતાની પૂજા થઈ રહી છે. એ મા બાપ ધન્ય છે કે જેને સંતને જન્મ આપ્યો. કાળુભાઈ ખોટ. બે મિનિટ. એ માતા પિતા માં
તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી મૂડી છે મા તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી મૂડી છે ઊભી છો તું તડકામાં છાયો બની માતા અમને મળી છે મા તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી મૂડી છે કોઈ મને પૂછે કેવી આશ વિરાડી કોઈ મને પૂછે કેવી આશ વિરાણી હું તો કહીશ કે હશે માના જેવી હું તો કહીશ કે હશે માના જેવી મા તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી મૂડી છે તારી મમતા કેવી રૂડી છે મારા જીવનની મોહી મૂડી કૃષ્ણ કનૈયા લાલ કી જય હસુભાઈ વાઘેલા ગાયક એમનું સન્માન કરશે ભૂપતભાઈ ખોખાણી ભાવેશભાઈ જનકભાઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય દિનેશ બાપુ તબલચી નું સન્માન કરશે શ્રી વલ્લભભાઈ ઝાલા આવે વનરાજભાઈ નું સન્માન કરશે માધુભાઈ રાઠોડ ધીરુભાઈ બેન્જો વાદક નું સ્વાગત કરશે પ્રવીણભાઈ બોરા સાગર સાઉન્ડ વાળા અશોકભાઈ નું સન્માન કરશે ધીરુભાઈ ભવનભાઈ બોરા અશોકભાઈ સાગર સાઉન્ડ વાળા આપણને સરસ મજાનું સાઉન્ડ આપી અને સહકાર આપી રહ્યા છે બદલ ખૂબ ખૂબ આભાર શંખનાથ મહાદેવ એમનું સન્માન કરશે રમેશભાઈ કાત્રોડિયા ગોલણભાઈ આવે ગોલણભાઈ રાઘવભાઈ આસોદરિયા આવે
ગોલન ભાઈ નું સન્માન કરશે રાઘવભાઈ આસોદરિયા. લાભભાઈ સ્ટેજ પાસે આવો. નાગજી ભગત, નાગજી ભગત નું સન્માન કરશે લાભુભાઈ ખૂંટ. ભૂપત બાપુ, ભૂપત બાપુ નું સન્માન કરશે કાળુભાઈ ખૂંટ. રણછોડગીરી બાપુ, એમનું સ્વાગત કરશે સતીશભાઈ ખેની. હરજીવનદાસ બાપુ, હરજીવનદાસ બાપુ નું સન્માન કરશે સુરેશભાઈ ઝાલા. એટલે આ બાળકના મમ્મી જ્યાં હોય ત્યાંથી આ બાળકને ઓળખીને લઈ લે. ભીખુ બાપુ ગણેશ ગઢવાળા નું સન્માન કરશે લાલજીભાઈ આસોદરિયા. કાળુ બાપુ, હા ભીખુ બાપુ નું સન્માન બીજી વખત આપણે કરશે જયંતિભાઈ કાતરોડિયા. કાળુ બાપુ નું સન્માન કરશે વલ્લભભાઈ ગોરી. કાંતિ બાપુ, કાંતિ બાપુ આવે, કાંતિ બાપુ નું સન્માન કરશે પ્રકાશભાઈ ગારિયાધર વાળા. કાંતિ બાપુ,
આ સાથે સાધુ સંતોના સન્માન અહીંયા પૂર્ણ થાય છે. બીજી એક સૂચના કે બહેનોને જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી કોઈ ઊભા જ નહીં થતા, જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે જ જજો. હલો, હવે બહેનોને એક બીજી સૂચના કે વૃદ્ધ હોય એ અને નાના બાળકો વાળા હોય એ બૈરાવને પહેલા જવા દેવા. હા, બાકી અહીંયા કીર્તન લ્યો, રાસ લ્યો, તમને ફાવે એ કરો, પણ ગરદી ન કરતા. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કાંતિ બાપુના ઘરનાએ વ્યાસપીઠનું સેવાદાસ બાપુનું સ્વાગત કર્યું. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભાગવત કથા દસમ સ્કંદની કથા આગળની કથામાં પ્રવેશ કરીએ. ભેરવી. એક દિવસ કૃષ્ણના એક મિત્રએ દાઉજીએ માં યશોદાને કહ્યું, માં કનૈયો માખણ ખાય એ તો બરાબર છે, પણ આજ કનૈયો માટી પણ ખાવા લાગ્યો છે. એટલે માએ કનૈયાને બોલાવ્યો છે અને કનૈયાનું મોઢું ઉઘાડ્યું છે. ત્યાં તો કનૈયાના નાના એવા મુખમાં માને આખા વિશ્વના દર્શન થયા છે. ભગવાને વિશ્વરૂપ દર્શન સૌથી પહેલા પોતાની માને કરાવ્યા છે. ભગવાન કહે છે કે હું જ્યારે પ્રગટ થાઉં છું હું ઈશ્વર છું, છતાંય જે દિવસે મને માં મળે છે ત્યારે મારી પરમ વિભૂતિ રૂપ વિશ્વ દર્શનનું રૂપ સૌથી પહેલા હું મારી માને આપું છું. માનો મહિમા કહ્યો, આ કથાને વંદન કરીએ અને હવે ભોજન તરફ આગળ જઈએ તે પહેલા થોડીક વાર માટે ભાવથી ભીતરથી અંતરના ઊંડાણથી આવું સાથે મળી હરિનામ સંકીર્તન કરીએ. બપોરની કથા એ 56 ભોગ ગોવર્ધન લીલાની કથા છે. બધા ભાવથી પધારજો. અત્યારે ભોજન તરફ જઈએ તે પહેલા થોડીક વાર માટે ભગવત નામ સંકીર્તન. અરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ અરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ નારાયણ વાસુદેવ
ગયા પીર બાપાની જય શ્રી ખોડિયાર માતાની જય હનુમાનજી મહારાજની જય શંકરગીરી બાપુની જય હરિહર બાપુની જય સલારામ બાપુની જય સેવાદાસ બાપુની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ